चैप्टर 7 विकिरण અને દ્વૈત સ્વભાવ સૌથી પહેલા તો આની અંદર જેટલા ભી એમસીક્યુ સોલ્વ કરીશું એમાં શબ્દોની મારામારી બહુ છે તો જોઈએ આપણે એમસીક્યુ તો પહેલો એમસીક્યુ કેથોડ કિરણો આ ચારમાંથી કયા હશે તો કેથોડ એટલે શું તો કે જે એક આકૃતિ ભણી ગયા ફોટો સેલ એમાં એક ભાગ એનોડ બીજો ભાગ કેથોડ ઓ શબ્દો કેવી રીતે રમાડ્યા છે કેથોડ એ ક્યાંથી ક્યાં જાય એક વસ્તુ કેથોડ કિરણો સેના બનેલા છે નીચેનામાંથી કયું વિધાન ફોટોન માટે સાચું નથી તો ફોટોનને ચાર લાક્ષણિકતા એક ફોટોનનું ઊર્જા છે સાચી વાત છે hf ના ભાગ્યા c કરો એટલે વેગમાન થાય હા સાચી વાત છે ફોટોનનું સ્થિર સ્થિતિમાં દળ શૂન્ય સાચી વાત છે પણ પૂછ્યું શું છે કયું વિધાન સાચું નથી તો એના સિવાયનું હોય ઓપ્શન મગજભાઈ મેં ખરી સાઇન એટલા માટે કરી કે બોર્ડમાં જૂના સિલેબસમાં આ પૂછે છે કયો વિધાન સાચું છે એટલે ત્રણે ત્રણ ઓપ્શન હતા એટલે તમારે એવું જોવાનું શું પૂછ્યું છે સાચું નથી અથવા ખોટું છે તો વિકિરણ જ્યારે કેથોડ એ કિરણો એ દબાણ ઉત્પન્ન કરતા નથી એ વિધાન ખોટું છે એના પછી આઈએમપીએમસી ફોટોઇલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જતા ઇલેક્ટ્રોનનો વેગ ફોટોસંવેદી સપાટી એક કે વિકિરણ જે આવ્યું એ કોની પર અથડાય છે અને એની આવૃત્તિ ઉપર આધાર રાખે તો જો આમાંથી આવૃત્તિ આવતો હોય કોઈ ઓપ્શન તો ઓપ્શન એ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે જ્યારે ચોથો એમસીક્યુ છે કે ફોટોઇલેક્ટ્રિક અસર તો આપણે ચેપ્ટરનું નામ શું બોલ્યું છે વિકિરણ અને દ્વૈત સ્વભાવ દ્વૈત એટલે બે એ કણ સ્વરૂપી હોય અને પ્રકાશ સ્વરૂપી હોય તો કણ સ્વરૂપ હોય એવી બે શક્યતા એક ફોટોઇલેક્ટ્રિક અસર અને ક્રોમ્પટન અસર તમે આ જુઓ આપણને કઈ અસર પૂછી છે ફોટોઇલેક્ટ્રિક અસર ને એટલે કણ સ્વરૂપ કદાચ પૂછે ક્રોમ્પટન અસર તો પણ કણ સ્વરૂપ પણ પરાવર્તન વક્રીભવન ધ્રુવીભવન વિભાજન આવું કઈ પણ કે તો તરંગ સ્વરૂપ તો મેં તમને ચાર એમસીક્યુ પણ શીખવાડ્યા અને એના જેવા કઈ રીતે પૂછાય એ પણ જોયા જોઈ લઈએ.